કે
ઉત્તમ વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને એવો ઉર્જાનો સ્ત્રોત કે જેનો સંગ્રહ સરળતાથી કરી શકાય અને ત્યારબાદ જો તેનું પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ઉર્જાને લઈ જવી હોય તો તે પણ આપણે સરળતાથી તેનું વહન કરી શકીએ તેવા ઉર્જાના સ્ત્રોતને ઉત્તમ ઉર્જા સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. આ વાત કરે ઉત્તમ ઉર્જા સ્ત્રોત. હવે વાત કરીશું ઉત્તમ બળતણ કોને કહેવામાં આવે છે. તો આપણે ધોરણ 8માં શીખી ગયા છીએ કે ઉત્તમ બળતણ એ કેવું હોવું જોઈએ. તો ઉત્તમ બળતણ એ એવું હોવું જોઈએ કે જેનો સંપૂર્ણ દહન થતું હોવું જોઈએ. સંપૂર્ણ દહન એટલે કે જેમાં ધુમાડો કે રાખ ઉત્પન્ન થયા વગર તે સંપૂર્ણ દહન પામે તો તેવા બળતણને ઉત્તમ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. જે બળતણના દહનથી પ્રદૂષણ ફેલાતું ન હોય, જે કોઈ પણ પ્રકારના અવશેષો છોડતું ન હોય તેવું બળતણ એ ઉત્તમ બળતણ તરીકે ઓળખાય છે. જે પ્રમાણમાં સસ્તું હોય અને જેને સરળતાથી ઉપલબ્ધ કરી શકાતું હોય તેવા બળતણોને ઉત્તમ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. તે સિવાય ઓછી માત્રામાં દહન દરમિયાન વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે એટલે કે તેનું જે બળતણ છે તે ઓછી માત્રામાં એટલે કે ઓછું હોય તેનું ઓછું દહન કરવામાં આવે ઓછા પ્રમાણમાં, તે છતાંય આપણને વધારે ઉષ્મા પ્રાપ્ત થતી હોય એટલે કે ઓછા માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય તો તેવા દહનને ઉત્તમ દહન અરે સોરી તેવા બળતણને ઉત્તમ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. કે ઉત્તમ બળતણના લક્ષણો શું છે કે જે રાખ કે ધુમાડ ઉત્પન્ન કર્યા વગર જેનું સંપૂર્ણ દહન થતું હોય, કોઈ પણ પ્રકારના અવશેષો છોડ્યા વગર, જે પ્રદૂષણ ફેલાવતું ન હોય, પ્રમાણમાં સસ્તું હોય અને સરળતાથી ઉપલબ્ધ હોય, તેમજ એવા પદાર્થો કે જેનું ઓછી માત્રામાં દહન થતા થવા છતાં વધારે માત્રામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો તેવા બળતણને ઉત્તમ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ અત્યારે આધુનિક જમાનામાં આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે મોટા ભાગે શાનો ઉપયોગ કરીએ છીએ. તો આધુનિક જમાનામાં આપણે મુખ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અશ્મિભૂત બળતણ જેમાં કુદરતી વાયુ છે, પેટ્રોલિયમ કોલસો અને તેમાંથી પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન મળતું પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ઇંજણ તેલ, ડામર આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે અત્યારે આધુનિક જમાનામાં આપણે મોટા ભાગે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે એવી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જે ઉર્જા છે તેને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. તો અશ્મિભૂત બળતણ એટલે શું? તો ધોરણ 8માં આપણે શીખી ગયા છીએ કે અશ્મિભૂત બળતણ એટલે કે લાખો કરોડો વર્ષો પહેલાં જે મૃત અવશેષો અથવા અશ્મિભૂત જે અવશેષો છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓ છે તેના જે મૃતદેહો છે તે પૃથ્વીના પેટાળમાં ઘટાઈ જતા તેના ઉપર વધારે દબાણ અને પૃથ્વીના પેટાળની ઉષ્માને ગરમીને કારણે આ મૃત વનસ્પતિ અને જે પ્રાણીઓ છે તેના અવશેષનું બળતણમાં રૂપાંતર થયું તેને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અને અશ્મિભૂત બળતણ જે રૂપાંતર પામે છે તે કયા સ્વરૂપે હોય છે? તો તે કોલસા સ્વરૂપે, પેટ્રોલિયમ સ્વરૂપે અને કુદરતી વાયુના સ્વરૂપે આ અશ્મિભૂત બળતણ આપણે મેળવતા હોઈએ છીએ. કે અત્યારે આધુનિક જમાનામાં આપણે આ અશ્મિભૂત બળતણનો વધારે પડતો ઊર્જા મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે આ અશ્મિભૂત બળતણ એનો આપણે મોટા ભાગે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે અશ્મિભૂત બળતણના દહનથી આપણને ઘણા બધા ગેરલાભ થતા હોય છે. તેના શું ગેરફાયદા છે? ભલે આપણે અત્યારે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેના ગેરફાયદા પૈકી અશ્મિ બળતણનું નિર્માણ થતા લાખો કરોડો વર્ષો નીકળી જતા હોય છે.
જેને પરિણામે અત્યારે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી તેનું પ્રમાણ એ ઓછું થતું, એટલે કે તેનો જે ભાગ છે તેના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે આ જે અશ્મિભૂત બળતણ છે તે હવે વર્ષો પછી જો તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવશે તો ભવિષ્યમાં તે તૂટી જવાની શક્યતા છે. એટલે કે અશ્મિભૂત બળતણ છે તે પુનઃ અપ્રાપ્ય છે, જેને આપણે ફરીથી મેળવી શકવાના નથી. કારણ તેનો બનતા લાગતને કરોડો વર્ષો લાગી જતા છે. તે સિવાય આવા અશ્મિ બળતણોના ધર્મ નથી પ્રદૂષણ ફેલાવવાની શક્યતા વધે છે. એટલે કે પ્રદૂષણમાં વધારો થાય છે અને પ્રદૂષણમાં વધારો થવાને કારણે તેમાં કાર્બન, સલ્ફર અને કાર્બન ડાયોક્સાઇડ જેવા જે સંયોજનો છે તે વાયુઓ ઉત્પન્ન થાય છે, જે એસિડિક છે અને તેને કારણે એસિડ વર્ષાની સંભાવના વધે છે. આમ અશ્મિભૂત બળતણના ગેરફાયદા કે તે કરોડો વર્ષ તેને બનતા લાગે છે, તેનો જથ્થો હવે બહુ વર્ષો સુધી ચાલે તેટલો છે ને, તે પુનઃ અપ્રાપ્ય છે, તેને આપણે ફરીથી મેળવી શકતા નથી. તેનાથી વાયુ પ્રદૂષણ થાય છે અને તેને કારણે કાર્બન અને સલ્ફરના ઓક્સાઇડ બને છે, નાઇટ્રોજનના જે એસિડ વર્ષા માટે જવાબદાર છે. આમ અશ્મિભૂત બળતણ એ જરૂરી હોવા છતાં પણ તેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે આગળ આપણે વાત કરીશું જળ વિદ્યુત પ્લાન્ટ, એટલે કે જે પાણી છે જે ઊંચાઈ પર વહેલું જે પાણી છે એ પાણીમાંથી આ જળ વિદ્યુત પ્લાન્ટમાં એ પાણીના પ્રવાહ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો અહીંયા જળ વિદ્યુત પ્લાન્ટમાં સ્થિતિ ઉર્જાનો કયા સિદ્ધાંત ઉપર કાર્ય થાય છે? અહીંયા સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે ઊંચાઈ પર રહેલા પાણીમાંથી વિદ્યુત મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે જળ વિદ્યુત પ્લાન્ટમાં કરવામાં આવે છે. અહીંયા દેશની ઉર્જાને માંગનો ચોથો ભાગ એ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. એટલે કે 100% માંથી 25% જેટલી જે જરૂરિયાત છે તે આ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી અને દેશમાં એ 25% જેટલી વિદ્યુત ઉર્જા આ પ્લાન્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો જળ વિદ્યુત પ્લાન્ટ એ કઈ રીતે કાર્ય કરવામાં આવે છે? તો જળ વિદ્યુત પ્લાન્ટ એ બંધ સાથે સંકળાયેલ છે. બંધ એટલે ડેમ. તો અહીંયા જળ વિદ્યુત પ્લાન્ટમાં કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે? તો જે પાણી છે એ પાણીમાં જે નદીઓ હોય છે તેના ઉપર ખૂબ ઊંચાઈ ઉપર મોટા ડેમ અથવા તો બંધ બનાવવામાં આવે છે પાણીના પ્રવાહને રોકી અને ત્યાં મોટા જળાશયોમાં આ પાણીને એકત્રિત કરવામાં આવે છે. અને આ મોટા જળાશયોમાં પાણીને એકત્રિત કરી ત્યાં સ્થિતિ ઉર્જામાંથી તેનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરાવવામાં આવે છે. અહીંયા જળ વિદ્યુત પ્લાન્ટમાં જે પાણી હોય છે એ પાણીને મોટા જળાશયોમાં એકત્રિત કરવામાં આવે છે અને મોટા જળાશયમાં એકત્રિત કરવામાં આવે એટલે જે ગતિ ઉર્જા છે તેનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પાણીનો પ્રવાહ હોય તેને રોકી અને મોટા જળાશયોમાં પાણીને એકત્રિત કરવામાં આવે છે. પાણીનો પ્રવાહ એટલે ગતિ ઉર્જા ધરાવે છે, પરંતુ જ્યારે તેને બંધ દ્વારા મોટા જળાશયમાં એકત્રિત કરવામાં આવે ત્યારે તે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. હવે આ ઊંચાઈ ઉપર જે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તેનાથી પાણીના સ્તર એ ઊંચે આવે છે. આ પાણીના સ્તર જે ડેમની અંદર જે આ પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે તે પાણીના સંગ્રહને બંધમાં પાઇપો દ્વારા નીચેની તરફ એ ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે છે. એટલે સૌથી પહેલા જે પાણીનો પ્રવાહ હોય પાણીના પ્રવાહને રોકવામાં આવે છે અને તેનો સંગ્રહ કરવામાં આવે છે. તે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે આ જળાશયોમાં જે પાણીને સંગ્રહ કરવામાં આવે છે તે જળાશયોની સપાટી ઊંચી આવે છે, તેનું સ્તર વધે છે. એ સંગ્રહિત થઈને
તેમાંથી વિદ્યુત ઉર્જા આપણે મેળવી શકીએ છીએ. એટલે પહેલા પાણીનો પ્રવાહ ગતિ ઉર્જા, તેનો સંગ્રહ કરો એટલે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે, ફરી એ સંગ્રહિત પાણીને ફરી તમે ગતિ કરાવો એટલે પાઇપલાઇન દ્વારા તમે તેને ટર્બાઇન સુધી પહોંચાડો એટલે ગતિ ઉર્જા, અને તેમાં ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉત્પન્ન થાય છે તેથી ગતિ ઉર્જાનો ફરીથી પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આમ મોટા ડેમોમાં બંધ દ્વારા આ જે પાણી છે તેમાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. હવે અહીંયા આપણે વાત કરી કે જો આ રીતે પાણીમાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે તો તેનાથી શું ફાયદા થશે? કે આ જળ પ્લાન્ટ દ્વારા તે વિદ્યુત ઉર્જા મેળવે છે, એ પ્રક્રિયા દરમિયાન કેટલાક તેના ફાયદા પણ છે, સાથે સાથે તેના કેટલાક ગેરફાયદા છે. તો જ્યારે જળમાંથી જ્યારે આપણે વિદ્યુત ઉર્જા મેળવીએ ત્યારે તેના ફાયદા, કે આ જે પ્રક્રિયા છે તે બિન પ્રદૂષક છે, એટલે કે પ્રદૂષણ ફેલાવતું નથી. અને બીજું કે જે તે પુનઃપ્રાપ્ય છે, એટલે કઈ રીતે પુનઃપ્રાપ્ય છે? કારણ કે દર વર્ષે વરસાદ પડે અને તેના દ્વારા આ પાણીનો આપણે બંધમાં સંગ્રહ કરી શકીએ છીએ. એટલે કે અહીંયા જે જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા જે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે તેના ફાયદા છે કે બિન પ્રદૂષક અને પુનઃ પ્રાપ્ય છે, સાથે સાથે તેના ગેરફાયદા પણ છે. કારણ કે આ જે ઊંચા ડેમ જે નિર્માણ કરવામાં આવે છે તે ઊંચાઈ પર, એટલે કે અમુક ચોક્કસ પર્વતીય વિસ્તારમાં જ તેનું નિર્માણ કરવામાં આવે છે અને તે ખર્ચાળ છે. સાથે સાથે આ બંધના નિર્માણથી જે કૃષિ લાયક, એટલે કે જે ખેતી લાયક જમીન છે અને જે માનવ વસવાટ છે તે માનવ વસવાટો ડૂબી જવાથી નષ્ટ પામે છે. તે સિવાય આ ડેમનું નિર્માણને કારણે મોટા નિવસન તંત્રો નાશ પામે છે અને જેને કે જે વિસ્થાપિત થયેલો જે માનવ સમુદાય હોય, એટલે કે જ્યારે ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હોય એટલા વિસ્તારમાં જો માનવ વસ્તી હોય તો તેમને તે જગ્યાએથી વિસ્થાપિત એટલે સ્થળાંતર કરી અને બીજી કોઈ જગ્યાએ તેમને વસવાટ માટે જગ્યા આપવામાં આવે છે. તો અહીંયા જે વિસ્થાપિત થયેલો જે માનવ સમુદાય હોય છે તેમને પુનઃ વસવાટ માટે સંતોષકારક એમને જગ્યા મળી રહેતી નથી. તેના માટે તેમને ફરીથી વસવાટ કરવા માટેની તેમને સમસ્યા ઉદ્ભવે છે. આમ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા આપણે પાણીમાંથી વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ, પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે, સાથે સાથે તેના ગેરફાયદા. તો વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉના ટોપિક વિશે આપણે નેક્સ્ટ લેક્ચર